बीजा वचनामृत में श्रीजी महाराज कहे संतोष सांभळो, भगवान ना भक्त ने मृत्यु नो भय क्यारे टळे छे। मुक्तानंद स्वामी जेवो फाव्यो एवो उत्तर कर्यो पण समाधान न थयो। एटले श्रीजी महाराज कहे छे चार प्रकार ना भक्त ने मृत्यु नो भय टळी जाय छे। एक तो विश्वासी, बीजो ज्ञानी, त्रीजो सुरवीर अने चौथो प्रीति वालो। आ चार प्रकार ना भक्त ने मृत्यु नो भय रहेतो नथी। विश्वासु होय एने तो एमज होय हवे मने कोई वांधो नथी, भगवान मळ्या, संतो मळ्या, हूँ कृतार्थ ज थयो छुं, दृढ़ विश्वास, हवे कोई शंका नथी। बीजो ज्ञानी, ज्ञानी तो एमज माने हूँ ब्रह्म स्वरूप छुं, परब्रह्म परमात्मा नो भक्त छु, हवे मृत्यु केवुं वात केवी। वासांसि जीर्णानि यथा विहाय, जूनू कपड़ू काढ़ी फेंकी देवानू, एमां शोक शुं? आ ज्ञानी नुं काम छे। तो जूनू कपड़ू काढ़वानू मन न थायो, गमे एवा जूना गाभा थई गया होय तो कहे छे कई नहीं, एना बदलामां वासण मळशे, हाँचवी राखो। त्रीजो सुरवीर, जेनाथी इंद्रियो अंतःकरण मन थरथर ध्रुजता होय, भगवाननी कोई पण आज्ञानो उल्लंघन करवानी कोई विचार शंका पण मनमां न थाय। अने चौथो प्रीति वाळो, भगवान में एने परम प्रेम छे, पतिव्रता नो अंग छे, भगवान ने विषे ज दृढ़ प्रीति राखी ने पोताने कृतार्थ माने। आ चार प्रकार ना अंग वाला छे एने क्यारे पण मृत्यु नो भय रहेतो नथी। जीवतर जूठू रे, मरवू ते मंगल जाने, आवा भक्त होय छे। एमां कोण जाने केम श्रीजी महाराज ने आ चार माथी वधु कोण गम्यो हशे जाणो छो? विश्वासु, ज्ञानी, सुरवीर અને પ્રીતિ વાળો, આ ચાર માંથી શ્રીજી મહારાજ ને શું ગમ્યા હશે? સ્વામિનારાયણ ભગવાન કહે છે આ ચાર માંથી જેને સુરવીર નું અંગ હોય એ ઉભા થાવ અને અમારા પગે અડો, બીજાને મનાય, બાકી દૂરથી પગે લાગી જાઓ। જેનામાં શૌર્ય હોય, બ્રહ્માનંદ કહે રે હરિજન પણ જોઈએ સુરા, હા ઢીલા ઢીલા નહીં। अरे आ गामडामां गाय भैंस ने कई सारवार करवी होय ने, इंजेक्शन आपवुं होय तो एने लोखंडना पाइप में उभा राखवा पड़े छे, नहीं तो ए सींगणो मारे तो डॉक्टर ने फ्रेक्चर करी दे चार। एटले गाय भैंस ने पशुनी सारवार करवी होय तो एने लोडाना पाइप वच्चे फसावीने उभा राखवा पड़े, अने गेटाने फावे ते आडा नाखीने कातर्या ज करो, कई नहीं, कई फसावा पड़े नहीं, कशू ज नहीं। જ્યારે ઊન કાપ્યો ને જરા આડું નાખી દો અને માંડો કાતર ચલાવવા, થોડું તો શૌર્ય જોઈએ ને। જો ભક્તમાં શૌર્ય હોય તો જ સત્સંગ સાચવી શકે, નહીં તો ચાલો આજે, હા ચાલો ઉપડ્યા, ચાલો આજે ફલાણી જગ્યાએ પિક્ચર બહુ સારું છે, હા ચાલો, પછી બીજે દાડે કે મારે નહોતું જવું પણ મોડું, પેલા ચાર જણા આવ્યા ને, ચાર જણા તો છેલ્લે છેલ્લે આવશે પણ હવે કાંઈક તો શૌર્ય રાખ, થોડીક તો તાકાત બતાવ કે ના ભાઈ। તમને સંગીતનો ખ્યાલ હોય ને તો જ્યારે તબલા શીખવા જાઓ તો તબલામાં સૌથી પહેલું તમને શીખવાડે ના, જોજો કોઈ, એને ખાતરી ન હોય મારે તો પૂછી લેજો કોઈ તબલા શીખવાડતો હોય ને, તબલા શીખવા જાઓ ત્યારે પહેલો તમને ના શીખવાડે। અને તબલચી જો ના વગાડતા આવડે ને તો પછી જ આગળ વધી શકે, જેને ના વગાડતા બરાબર ના આવડ્યો તો એનું આગળ ધીનાધીન ચાલે જ નહીં, નાધીનના એ ના તો પહેલો જ હોય। એમ જેને કુસંગમાં ના પાડતા આવડી કે ના હું નહીં આવું, એટલું શૌર્ય જોઈએ, ના પાડવા જેટલી શક્તિ જોઈએ। આપણને લાગે આપણા ધર્મ વિરોધ, આપણા નિયમ વિરોધ, આ કોઈ મને આગ્રહ કરે છે, ના, તો એ આગળ વધી શકે।
એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, જે સુરવીર હો ને એ ઉભા થાઓ અને આવો અમારા ચરણે નમસ્કાર કરો. આનો અર્થ મહારાજે બીજા પ્રત્યે તિરસ્કાર નથી રાખ્યો, પણ બી આડકતરો ઉપદેશ આપ્યો. ભલે તમારામાં વિશ્વાસ હોય, ભલે તમારામાં પ્રેમ હોય, ભલે તમે જ્ઞાની હો, પણ આ યુગ બહુ બળવાન છે, કળિયુગ, એમાં તો શૌર્ય હશે તો જ સત્સંગ સચવાશે, નહીં તો નહીં સચવાય. એક હરિભક્તને ઘેર સંતો પધરામણી ગયા, મકાન સારું બનાવેલું અને પોતાના મકાનની દિવાલની બહાર વધારામાં તારની વાડ કરાવેલી અને એમાં ગુલાબ ને હજારી મોગરો ને આવા બધા છોડ વાવેલા અને મોટી 5 ફૂટની લાકડી રાખેલી બારણામાં. અને ઘણા તો હરિભક્ત ને ઘેર સંતો પધરામણી જાય, કઈ પૂછાય નહીં, બોલાય નહીં, હોય ભાઈ ગ્રહસ્થનું ઘર છે, પણ આ જરા સદભાવના હેતવાળા. એટલે સંત કહે છે, આ ધોકો કેમ રાખ્યો છે બારણામાં આવડો 5 ફૂટનો મોટો દાંડો શા માટે? સ્વામી, આ જુઓ, બાર રોપા વાવ્યા છે ને, આ ગુલાબ છે, મોગરો છે, આ હજારી છે, આ ક્યાંથી ને ક્યાંથી ઢોરા આવીને ખાઈ જાય છે, એટલે હાંકવા માટે આ લાકડી હાથ વગી અહીં રાખવી જ પડે. આપણા હૈયામાં સદગુણો છે ને, એ ખાઈ જવા માટે ઘણા જનાવરો રખડતા હોય છે. હૈયાના સદગુણો કોઈ ખાવા આવે ત્યારે લાકડી ઉપાડવી જ પડે, અરે હવે હાંકી કાઢવા માટે બહાર જાઓ ભાઈ, અહીં નહીં, ફલાણી જગ્યાએ ચાલો, ઢીકડી જગ્યાએ ચાલો, દોડા દોડ. આ સંસારમાં કળિયુગમાં કોઈ પાર નથી કુસંગના આક્રમણના. તો કુસંગના આક્રમણ સામે જો શૌર્ય ન દાખવો તો સત્સંગ તો ક્યાંય ચવાઈ જાય. તમારા ઉછેરેલા સારા સારા રોપા કોઈ ના કોઈ જાનવરો આવીને ખાઈ જાય, ખબર ન પડે. એટલે લાકડી તો હાથ ઉગી રાખવી જ પડે. તો સુરવીર પણ હોય એ સત્સંગને ટકાવી શકે. બ્રહ્માનંદ સ્વામી પછી પૂછે છે, મહારાજ, કારણ હોય કાર્યથી મોટું હોય, વડનું બીજ તો નાનું છે અને વડ મોટો એનું કાર્ય. તો શ્રીજી મહારાજ કહે છે, ના સ્વામી, એવું નથી, કારણ હંમેશા નાનું જ હોય છે, કાર્ય જ મોટું હોય. સૂર્ય કરતા સૂર્યનો પ્રકાશ વિસ્તારથી ફેલાયેલો છે આખા બ્રહ્માંડમાં, કાર્ય મોટું છે. વરુણ દેવ નાના છે પણ એનું જળ પૃથ્વી કરતા 10 ગણું, કાર્ય મોટું છે.